तो आगळ वात करीए बनासकांठानी, तो बनासकांठामां गौशाळा अने पांजरापूळने सहाय न चूकवता लोकोमां रोष जोवा मळ्यो हतो। त्यारे डीसामां मोटा भागे स्वयंभू बंधनुं एलान हतुं, जो के मालधारीओए पण डेरीमां दूध न भरावी अने विरोध प्रगट कर्यो हतो, तो व्यापारीओ अने नागरिकोए स्वयंभू बंध राखी अने गाय माटे समर्थन आप्युं हतुं। तो गौशाळा अने पांजरापूळने सहाय न मळता छेल्ला 6 मासथी आंदोलन चाली रह्या छे। एक तरफ लंपी वायरसनो कहर छे, तो बीजी तरफ पांजरापूरनी गायोने सहाय न मळता हवे जनता पण स्वयंभू बंध राखी अने गायो माटे सरकार पासे मददनी अपेक्षा राखी रही छे। પણ આજે ગૌ માતા મરતી હોય ત્યારે જો સરકાર હાથ અધર કરતી હોય તો એ બહુ અહુભાગ્ય કહેવાય। અને હજુ સુધી પણ વહેલો છે કે ગૌ માતા જેટલી હયાત છે એટલી જો તેમને પૂરતે પૂરી સગવડ મળે, પૂરતી અમને સારવાર મળે, તો ગૌ માતા બચી જાય એવી છે। આરોગ્ય એટલો ભયંકર છે કે કદાચ આ દેશમાંથી ગૌનું અસ્તિત્વ નાશ પામશે। જે સરકારે કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવી છે, તો એ ગ્રાન્ટ બને એટલે કે આ ફટોફટ આપવામાં આવે, જો ગ્રાન્ટ આપવામાં નહીં આવે તો અર્ધાર આટલા સુધી સ્થમિત નહીં રહેવાની, આ વિધાનસભાના દરવાજા ખખડાવશે। જે દારે ટોટલ માલધારી સમાજ, ટોટલ ગૌવંશ સમાજ જો વિધાનસભાના દરવાજા ખખડાવવા આવી ગયો તો એનું પરિણામ ઊંધું છે કે ગૌ માતા બચાવો, ગૌ માતા બચશે તો દેશ બચશે, ગૌનું અસ્તિત્વ થયું તો દેશની બદનામી થવાની છે। તો દરેકે દરેકે આ જે શંભુ બંધ પાડ્યો છે એ ગૌ માતા માટે પાડ્યો છે, એટલે ગૌ માતાનો બચાવ કરવો એ રાજની ફરજ છે। અને એના નામે વોટ લઈને રાજનીતિ ચાલે છે, તો જે ગ્રાન્ટો ફાળવેલી નક્કી કરેલી છે આપતા નથી, તો ગ્રાન્ટ આપવા પાંજરાપોળોવાળાને